चौर्याशी विधानसभामां ઝંખના પટેલના સમર્થકમાં કોળી સમાજ દ્વારા મોરા ગામ પાસે યુવાનો અને મહિલાઓ ભેગા મળી વિરોધ નોંધાવ્યો અને કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવા માંગ કરવામાં આવી હતી। જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપમાં ચોર્યાસી વિધાનસભાના ઉમેદવારને લઈ વિરોધ પ્રદર્શન અને રેલી કાઢવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું। ચોર્યાસી વિધાનસભા મતક્ષેત્રમાં કોળી સમાજના મતદારોનું વર્ચસ્વ હોવાને લીધે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ ફાળવતા કાંઠા વિસ્તારના કોળી સમાજના લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો અને કોળી સમાજના ઉમેદવારોને ટિકિટ આપવા માંગ કરવામાં આવી રહી છે। ભાજપ દ્વારા સંદીપ દેસાઈને ઉમેદવાર જાહેર કરવામાં આવતા કોળી સમાજે ઝંખના પટેલના સમર્થનમાં આવી વિરોધ નોંધાવ્યો હતો। જ્યારે મોરા ગામ પાસે કોળી સમાજના યુવાનો અને મહિલાઓએ ભેગા મળી રેલી કાઢી હતી અને સંદીપ દેસાઈનો વિરોધ કરી ઝંખના પટેલના સમર્થનમાં રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો। જી આપનો નામ કયો વિસ્તાર છે, કઈ જગ્યા વિરોધ કરી રહ્યા છો? રાજુ બોસ, માજી કોર્પોરેટર છું, 84 વિધાનસભાનો ભાજપનો જ ઇન્ચાર્જ છું। મગદલ્લા વિસ્તારમાં અમે ભેગા થયા છે। ગઈકાલે શહેર ભાજપ કાર્યાલયમાં પણ અમે અમારો વિરોધ નોંધાવ્યો છે। આજે સવારે મોરા ટેકરા પણ અમારો વિરોધ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતની 37 સીટમાં સૌથી વધારે કોળી વોટ ધરાવતી આ સીટ છે। 1,90,000 મતદાર છે અને 1967થી છોટુભાઈ કોન્ટ્રાક્ટર, બાલુભાઈ દેવાભાઈ, ઉષાબેન, મહેન્દ્રભાઈ, પછી ભગુભાઈ, ધનસુખભાઈ, કિરીટભાઈ, એ તમામ કોળી ધારાસભ્યો આ વિસ્તારમાંથી ચૂંટાતા આવ્યા છે અને આ કોઈ પણ કારણ વગર કોળી સમાજને છોડીને ઇતર સમાજને, જેની વસ્તી, જેના મતદારો 5,70,000માંથી 5,000 મતદાર નથી, એવા ઉમેદવારને આ વિસ્તારમાં અમારી ઉપર ઠોકી બેહાડ્યો છે, તેની સાથે અમારો વિરોધ છે, તેની સામે અમારો વિરોધ છે। તમે ટિકિટ માટે કોની માંગણી કરી છે? તો સિટિંગ એમએલએ ઝંખનાબેનની માંગણી હતી, પણ બીજા બધા બહુ દાવેદારો છે, સશક્ત છે, સક્ષમ છે। એક તો નોટાનો વિકલ્પ છે, મતદાનના બહિષ્કારનો વિરોધ વિકલ્પ છે, બહુ બધા વિરોધ છે, વિકલ્પો અમારી પાસે ખુલ્લા છે, અમે નવી રણનીતિ બનાવીશું, એ પ્રમાણે અમે કામ કરીશું।